बात हवे मोरबीनी। मोरबीमां मच्छू बे डेमना 14 दरवाजा खोलवामां आव्या। 14 दरवाजा 8 फूट सुधी खोलवामां आव्या छे। पाणी छोड़वामां आवता मच्छू नदीमां घोड़ापूरनी स्थिति जोवा मळी। माळिया मियाणा सहितना गामोने पण असर पहोंची छे। माळिया शहेरना नीचाणवाळा विस्तारोमां वरसादी पाणी घुस्या छे अने मच्छू नदीना पाणी पण अहींया फरी वळ्या छे। नीचाणवाळा विस्तारो अने वांड विस्तारमां रहेला लोकोने स्थळांतरित करवा मामलતદારને જાણ કરવામાં આવી। तो मोरबीनी आ तस्वीर मच्छू बे डेमना 14 दरवाजा खोलवामां आवता हाल तो जड़बंबाकारनी परिस्थिति छे। तो मोरबीमां जोड़िया नजीक आवेलो पुल तूटी गयो छे। भारे वहेणना कारणे आ पुल तूटी गयो छे। नवा गामने जोड़तो पुल तूटी गयो। पुल तूटवाथी वाहन व्यवहार अहींया ठप्प थई गयो छे। जीवापर ऊटबेट सावड़ीमां हाल धोधमार वरसाद छे। आमरण गाममां पाणी घुसी गया छे। जोड़िया नजीक आवेलो आ पुल छे जे तूटी जवाना कारणे वाहन व्यवहार अहींया ठप्प थई गयो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ જોશી મોરબીથી જોડાયા છે। અતુલ, મોરબીમાં મચ્છું બે ડેમમાં હાલ પરિસ્થિતિ શું છે અને જે પુલ તૂટી ગયો છે તેનાથી હાલ તંત્રના અધિકારીઓ આ અંગે કોઈ કામગીરી કરી રહ્યા છે? પંકજ, ચોક્કસથી જણાવી દઉં, જે મોરબી જિલ્લામાં જે સાર્વત્રિક મેઘમહેર જામી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જનજીવન છે તેને અસર પહોંચી છે। જોવા જઈએ તો મોરબી જિલ્લાના જે 10 ડેમો છે, 10 ડેમો પૈકી મહાકાય જે મચ્છું એક ડેમ છે તે પણ ગઈ રાતે જ ઓવરફ્લો થઈ ગયો છે। મચ્છું બે ડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે। 14 દરવાજા ખોલતા 8 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેની અસર હવે પછી જે માળિયા મિયાણા વિસ્તાર છે જે મચ્છું નદી બે કાંઠે વહી છે ત્યાં શરૂ થઈ ગઈ છે। બીજી બાજુ જોવા જઈએ તો ટંકારા હળવદમાં પણ લોકો તણાયાના બનાવો સામે આવ્યા હતા। વાંકાનેરમાં પોલીસે પણ રેસ્ક્યુ કરીને લોકોને બચાવ્યા હતા। ત્યારે તંત્ર છે તે અલર્ટ મોડ પર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર જે છે જિલ્લા વહીવટી તંત્રનો કંટ્રોલ નંબર છે તે પણ હાલ બંધ આવે છે અને ક્યાંક ને ક્યાંક લોકો છે તે વહીવટી તંત્રથી પરેશાનીનો સામનો કરી રહ્યા છે। પંકજ જી, અતુલ આભાર માહિતી આપવા માટે।